નમસ્કાર, વિવાદમાં સંવાદનું મહાપ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા, અને આજે આપણે વાત કરીશું ઓબીસી અંગે. તો હવે સંસદ આપશે અનામતનો અધિકાર. જી હા, નવું પંચ બનશે ત્યારે મુદ્દો પણ આ જ છે આપણી ચર્ચાનો, કે ચૂંટણી પહેલા પંચ. શું ચૂંટણી પહેલા આ પંચને યોજવામાં આવી રહ્યું છે? અને આ થકી સવાલ પણ એ જ ઉભો થઈ રહ્યો છે કે પાટીદાર અને જાટ આંદોલનને નાથવા માટેના આ પ્રયાસ છે. આ સવાલ છે, આ સવાલ ઉપર ચર્ચા કરીશું. કેન્દ્રીય કેબિનેટે મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે રાષ્ટ્રીય પછાત વર્ગના સ્થાને નવું પંચ બનશે, અને જાટ આરક્ષણની માંગ બાદ કેન્દ્રએ આ નિર્ણય લીધો છે. તો ગુજરાતમાં ચાલી રહેલું આંદોલન પણ આ નિર્ણય પાછળ કારણભૂત મનાય છે, અને આ ઉપરાંત ઓબીસીમાં અનેક જ્ઞાતિને જોડવાની પણ કેન્દ્રની વિચારણા છે. આ માટે સરકાર બંધારણમાં સંશોધન કરશે. તો નવું ઓબીસી કમિશન બનશે, પરંતુ હવે સંસદ આપશે અનામતનો અધિકાર. કેટલી જ્ઞાતિને સમાવેશ કરવો, કોને હટાવવી, તે માટે નવું જે કમિશન છે તે કામ કરશે. તો ચૂંટણી પહેલા પંચ, કારણ કે ગુજરાતમાં પણ ચૂંટણી આવી રહી છે. છેલ્લા પોણા બે વર્ષથી પાટીદાર અનામત આંદોલન પણ ચાલી રહ્યું છે, ત્યારે બીજી તરફ જાટ આંદોલન ચાલી રહ્યું છે, અને રાજસ્થાનમાં ગુર્જરો પણ અનામતની માંગ કરી રહ્યા છે. તો અનેક રાજ્યોમાં અનામતની માંગ ચાલી રહી છે. આવામાં હવે નવું પંચ નીમવામાં આવશે. આ પંચ નક્કી કરશે કે કોને સમાવેશ કરવો ઓબીસીમાં, કોને કઈ જ્ઞાતિઓને હટાવવી. તો બનશે નવું કમિશન, કઈ રીતે કાર્ય કરશે, શું લાભ છે તેના તે અંગે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાયા છે બીજેપી નેતા, આપણી સાથે આરએમ પટેલજી જોડાયા છે. પટેલ સાહેબ, આપનું સ્વાગત છે. આ સાથે કાશ્મીરાબેન નથવાણી પણ જોડાયા છે, નેતા કોંગ્રેસ રાજકોટથી જોડાયા છે. કાશ્મીરાબેન, આપનું પણ સ્વાગત. આપણી સાથે પ્રોફેસર રજનીકાંત દેસાઈ, રાજકીય વિશેષજ્ઞ જોડાયા છે. રજનીકાંતભાઈ, આપનું પણ સ્વાગત છે. પુરવીનભાઈ પટેલ, પ્રવક્તા એસપીજી. પુરવીનભાઈ, આપનું પણ સ્વાગત છે. યુનુસ બેલીમજી જોડાયા છે, ઓબીસી આગેવાન. યુનુસભાઈ, આપનું પણ સ્વાગત છે. તમામ મિત્રોનું સ્વાગત છે. સૌપ્રથમ આરએમજી, આપની પાસે આવવા ઈચ્છીશ, અને આ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે અંગે થોડો આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે આખરે આનાથી પાટીદારોને કેટલો ફાયદો થશે, કારણ કે પાટીદાર અનામત આંદોલન છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં આપણે જોઈ રહ્યા છે. આરએમ પટેલજી આપની સાથે જોડાયેલા છે. સર, આપને મારો અવાજ પહોંચે છે? મારો સવાલ એ છે કે હા જી, કે નવું કમિશન જ્યારે બનવા જઈ રહ્યું છે, હવે સંસદ આપશે અનામતનો અધિકાર, શું પાટીદારોના હકમાં રહેશે? આપણે અત્યારે આવું કેવું કયો સમયનું કહેવાશે, કારણ કે અત્યારે જે પંચ બનાવવામાં આવે છે એ અત્યારે પ્રથા એવી છે કે અત્યારે જે યાદી બહાર પાડવામાં આવતી હોય છે વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે થતી હોય છે, એટલે દરેક રાજ્યોની અંદર અને કેન્દ્ર સરકારમાં ઓબીસી પંચ હયાતમાં છે. એ પોતે જ્યારે માગણીઓ આવતી હોય છે ત્યારે જે તે જ્ઞાતિ જે માગણી કરતી હોય એ જ્ઞાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે કે કેમ, એનો અભ્યાસ કરીને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારને રિપોર્ટ આપતા હોય છે, અને એના આધારે રાજ્યની યાદી અથવા તો કેન્દ્રની યાદીમાં જે તે જ્ઞાતિનો વહીવટી રીતે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર સમાવેશ કરતી હોય છે. હવે અનુસૂચિત જાતિ અને જનજાતિમાં જે રીતે પાર્લામેન્ટની અંદર બિલ મૂકીને જાતિ ઉમેરવાનો રદ કરવાનો જે પ્રક્રિયા છે એ પ્રકારની પ્રક્રિયા થશે, એટલે કોઈપણ જ્ઞાતિ આવશે કે કેમ એ પહેલાં તો એને માગણી કરવી પડે, એનો અભ્યાસ કરવામાં આવે, કમિશન દ્વારા અભ્યાસ કર્યા પછી ભલામણ આપવામાં આવે, ભલામણ ઉપર
જે તે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર નિર્ણય કરશે. એટલે અત્યારે પાટીદારો માટે કે મરાઠા માટે કે જાટ માટે કરવામાં આવી રહ્યું છે એવું કેવું કસમયનું કહેવાશે. જી જી કાશ્મીરાબેન, વાત ગળે ઉતરે છે કારણ કે ચૂંટણી પહેલા જ આ પ્રકારનો જે નિર્ણય છે, શું રાહત આપવા માટે આ પ્રકારનો નિર્ણય અત્યારે લેવામાં આવે છે? નહીં, બિલકુલ આ ચૂંટણી લક્ષી જ આ નિર્ણય છે. ફરીવાર ભાજપ પોતાની સ્ટાઇલ પ્રમાણે કોણીએ ગોળ, આપણી ગુજરાતમાં બહુ સરસ કહેવત છે કે કોણીએ ગોળ ચોંટાડી રાખે, એટલે લોકોને સતત અપેક્ષામાં અને આશામાં રાખે કે ભાજપ કંઈક સારું અમારા સમાજ માટે, અમારી પછાત જ્ઞાતિ માટે કરશે. તમે એક વસ્તુ સમજો, લોકોને વિદ્યાર્થીઓને શું કામ રોડ ઉપર આવી જવું પડે છે? બે વસ્તુ માટે અનામત અત્યારે મહત્વની છે, એક શૈક્ષણ માટે અને એક નોકરી માટે. લોકોને આટલું મોંઘું શિક્ષણ આ ભાજપની સરકારમાં, ભાજપના રાજમાં થઈ ગયું કે લોકોને રોડ પર આવી જવું પડ્યું કે અમને અનામતનો લાભ આપો તો અમને ઓછા ઓલાય અમને મળે. અને બીજું રિઝર્વેશન જોઈએ છે નોકરીમાં, તો આ નોકરી નથી મળતી. ફિક્સ પગારની 5-5, 7-7 હજારની ગમે એટલું ભણેલો વિદ્યાર્થી હોય, દીકરી હોય કે દીકરો, એને ફિક્સ પગારમાં નોકરી પડે છે, જે આ મોંઘવારીના સમયમાં પૂરું નથી થતું. તમને ખબર છે, હમણાં જ પકડાયું છે કૌભાંડ, એક શિક્ષકની ભરતી માટે 15 લાખ રૂપિયા ભાજપના મળતિયાઓ દલાલો એનું કમિશન લે છે. 15 લાખ રૂપિયા તમે આપો તો કોઈ પણ બેંકમાં ક્લાર્કની કે પટાવાળાની નોકરી મળે, કોઈ પણ સ્કૂલમાં ફિક્સ પગારની નોકરી મળે. આ બધા માહોલની વચ્ચે લોકોને આજે રોડ ઉપર ઉતરી આવવું પડ્યું છે અને અનામતની માગણી કરે છે. અને ફક્ત ને ફક્ત ચૂંટણી લક્ષી આજે જ્યાં જ્યાં ઇલેક્શન છે, ગુજરાતમાં છે, હરિયાણામાં છે, હમણાં જ ગુર્જરો પણ માથું ઊંચકવાના છે. તો આ બધાને પોતાના કાબુમાં રાખવા, પોતાના હાથમાં રાખવા, અને આવા કોણીએ ગોળ એને ચોંટાડ્યો, વર્ષ 1.5 વર્ષ ઇલેક્શન પતી જશે એટલે આ કમિશન ક્યાં છે એ કોઈને ખબર નહીં હોય. ફક્ત ને ફક્ત ચૂંટણી લક્ષી આ જાહેરાત છે એવું ચોક્કસ મારું માનવું છે. ચૂંટણી લક્ષી કોંગ્રેસ લાગી રહ્યું છે કે ચૂંટણી લક્ષી આ જાહેરાત છે. પુરબીનભાઈ, ચૂંટણી લક્ષી હશે તો પછી આપની જે માંગો હતી તે ધરીને ધરીને રહી જશે? તો 100% અત્યાર સુધી રાજ્ય સરકારે, સૌથી પહેલા તો મારે એ પૂછવું છે આર એમ પટેલ સાહેબ, જે ભારતીય જનતા પાર્ટીના નેતા છે, એમને કે તમે એવું કહો છો કે અત્યાર સુધી 1993માં આપણે ઓબીસી પંચની રચના થઈ ગુજરાત રાજ્યમાં, ત્યારબાદ 1994માં સૌરાષ્ટ્રના રાજ્યના આપણે પરિસ્થિતિ મજબૂતદાર એમની ભલામણ દ્વારા અને કોઈ પણ સરકારની ભલામણ સિવાય 39 જાતિને ઓબીસી એમાં દાખલ કરવામાં આવી. તો જ્યારે તમે પોતે આપશ્રી એવું કહી રહ્યા છો કે એના માટે સરકાર ભલામણ કરે, એના માટે આ કરે, એના માટે લીગલ પ્રોસીજર હોય, આ હોવું જોઈએ, તે હોવું જોઈએ, કે એક સીધી વાત કરે તો પાટીદાર સમાજે જ્યારે અનામતની માંગ ઉઠાવી ત્યારે પણ અમે એ જ કહેતા હતા કે સરકાર દ્વારા અને અત્યાર સુધી સરકાર સાથે જેટલી વાર મંત્રણા થઈ છે તેમાં પણ અમે એ જ કીધું કે તમે ઓબીસી કમિશનને ભલામણ કરો. ઓબીસી કમિશનમાં જે તો ત્યાંના ચેરમેન દ્વારા એવું કહેવાતું કે અત્યારે અમારી પાસે એટલી મશીનરી, મેન પાવર નથી. તો સરકાર ખરેખર એમને ભલામણ કરવા ઈચ્છે છે? આપ પણ પાટીદાર છો અને આપ પણ ઈચ્છતા નથી કે તમારા સમાજના છોકરાઓને ન્યાય મળવો જોઈએ? તો ખરેખર આમાં સરકાર ક્યાંક ને ક્યાંક, જેવી રીતે બેને કીધું એ સાથે હું 100% સહમત જ છું કે ચૂંટણી આવી રહી છે આગામી સમયમાં, એમને બી દેખાય છે, એટલે કદાચ સમાજને લટકતું ગાજર આપવાની વાત કરતા હોય. અને જો ખરેખર આપ ઈચ્છતા હો, અને અત્યાર સુધી એમના જ નેતાઓ દ્વારા એવું કહેવામાં આવતું હતું કે આ બંધારણીય પ્રશ્ન છે, આ છે, પેલી રીતે છે, કોન્સ્ટિટ્યુશનલ છે, ઘણો સમય લાગી જાય, તો અત્યાર સુધી તો આજે જાહેર જાહેરાત થઈ તો એમાં કોઈ દિવસ સમય નહીં લાગે? તો ઘણા બધા એવા પ્રશ્નો છે કે જેમાં સરકારે ભરાઈ શકે છે કરવું. જો કામ ખરેખર એમને સાચે કરવું હોય તો હું એટલું જ પૂછવા માંગીશ આમને. બીજો મારો કોઈ પ્રશ્ન નથી, ખરેખર તમારી આજની જાહેરાત છે તો મને આપ શ્રી માધ્યમ, મીડિયા માધ્યમ દ્વારા કહો તો ખરેખર આપ શ્રી અમલ ક્યારે કરશો? જી જી આરએમજી, પ્રથમ તો સ્પષ્ટ કરું કે હું પોતે પાટીદાર નથી, હું અનુસૂચિત જાતિના રોહિત સમાજમાંથી આવું છું. બીજું કે રાજ્યની અંદર 82 જેટલી જ્ઞાતિઓને 1478થી બક્ષીપંચના કમિશનની ભલામણના આધારે બક્ષી કોમ્યુનિટી તરીકે આપણે એવી ACBC તરીકે જાહેર કરેલી હતી. અને કેન્દ્રની અંદર 1993ની અંદર 78 માંડલ કમિશનનો જે અહેવાલ આવ્યો એના આધારે ભારત સરકારે 78ની અંદર જાહેર કરી. સવાલ એ છે કે અત્યારે 146 જાતિઓ છે, એ 146 જાતિઓની યાદી ગુજરાતમાં છે, એની સામે ભારત સરકારે જે યાદી બનાવી છે એમાં 104 યાદીઓ છે. મેં કહ્યું એ પ્રમાણે ભારત સરકારની કેન્દ્રીય યાદી અને રાજ્યોની રાજ્ય સરકારે બનાવેલી યાદી
એ યાદીમાં કોઈ પણ સુધારો કરવો હોય, દાખલ થવું હોય અથવા તો એમાં ઓર્ડરને રદ કરવા હોય તો જે તે માગણીઓ જે તે પંચ સમક્ષ આવતી હોય છે અને પંચ પોતે ભલામણ કરીને રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારને ભલામણો કરતી હોય છે, જેના આધારે અત્યારે વહીવટી રીતે નિર્ણય કરીને ઉમેરો અથવા તો સુધારો કરવામાં આવતો હોય છે. આજે જે માગણી આવી છે એના માટે પણ થોડા સમય પહેલા મેં જાહેરાત વાંચી હતી અને એમાં પણ બધા સૂચનો આપણું જે પંચ છે સુજ્ઞાબેન ભટ્ટનું, માન્ય સુજ્ઞાબેન ભટ્ટનું, એને પોતે એની જાહેરાત પણ આપી છે અને કાર્યવાહી ચાલે છે. એટલે અત્યારે કેન્દ્રની યાદી અને રાજ્યની યાદી આ બંને માટે અલગ અલગ પંચ અસ્તિત્વમાં છે અને પંચની ભલામણો બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય કરશે. જી જી યુનુસભાઈ, પરંતુ જો ઓબીસી માંથી જો અમુક જ્ઞાતિઓને કાઢી દેવામાં આવે તો શું થશે? તો પછી કારણ કે આમાં એ પણ છે કે કાઢી હટાવી પણ શકે છે, નવી ઉમેરી પણ શકે છે. હા, એટલે સમીક્ષા કરીને પંચ આ કાર્યવાહી કરતું હોય પણ ખરેખર સમીક્ષા થવી જોઈએ. અમે તો ઘણી વખત મીડિયા મારફત અમે આ માંગણીઓ કરી છે એમ, કેમ કે આજે આટલા વર્ષો પણ બક્ષીપંચ ઓબીસી જાતિઓને જે લાભ મળતા થયા પછી એમાં કેટલો વિકાસ થયો, એમાં રોજગારી, એમાં સરકારી નોકરીમાં એમનું પ્રમાણ કેટલું, કેટલી ટકાવારી, અને શિક્ષણમાં એમની કેટલી, શિક્ષણ અને રાજકીય એમની કેટલી ભાગીદારી એમ. એટલે એ પ્રમાણમાં જોવા જઈએ તો આજે પણ ઓબીસી સમાજને એમાં ખૂબ જ તમામ ક્ષેત્રે અન્યાય થઈ રહ્યો છે. એટલે એકાદ જ્ઞાતિને રદ કરવાની બી વાત કરતા હોય, હમણાં આ આ બધું ઊભું થયું એની પાછળનું કારણ હું કહું કે ઓબીસી સમાજ થોડો જાગૃત થયો અને ક્યાંક ક્યાંક નોકરીઓમાં સ્ટ્રગલ કરીને એમાં ક્યાંક નોકરીઓ મેળવવા લાગ્યા. એટલે એમાંથી આ એક ઊભું થયું કે હવે નોકરીઓ એ લોકોને મળવા, હવે તો હમણાં શરૂઆત થઈ એની સામે તો તરત કાઉન્ટર પણ ચાલુ થઈ ગયું, પણ સામે ભ્રષ્ટાચાર પણ એટલો જ થઈ રહ્યો છે અને નોકરી મળી રહી છે બીજા રહ્યું છે. રીતે કાશ્મીરાબેને પણ કીધું કે ભ્રષ્ટાચાર પણ એ જ રીતે ફૂલ્યો ફાલ્યો છે. પ્રોફેસર, આપની પાસેથી સમજવા ઈચ્છીશું, આપ વડીલ છો, આપ ઘણા બધા પ્રિડિક્શન પણ કરેલા હતા આપણા જ આ જ ટેબલ ઉપર, એ બધા પ્રિડિક્શન સાચા પણ પડ્યા છે, આમાં આપને શું લાગી રહ્યું છે? જ્યારે ગુજરાતમાં અનામત આંદોલન શરૂ થયું પાટીદારોનું, ત્યારે સૌ પ્રથમ મને ઈ ટીવીએ ચર્ચા માટે બોલાવેલો અને ત્યારે મેં સ્પષ્ટ કહ્યું હતું કે અનામત આપી શકાય છે બંધારણમાં સુધારો કરીને, અને વર્તમાન જે સરકાર છે એ જે તે સમયે એ અંગેનો નિર્ણય કરશે. કારણ કે ચૂંટણી જ્યારે બી આવે તે વ્યૂહરચનાનો વિભાગ ત્યારે એ બની શકે છે. જી, રોકીને એક જ નાનકડો સવાલ પૂછાયો, તો શું પાટીદારોને અનામત મળી જશે? પાટીદારોને અનામત મળી શકે છે, સતત મેં કહ્યું છે, અને ત્યારે મેં એમ પણ કહું છે દરેક ટીવી ચેનલોમાં છેલ્લા બે વર્ષ દરમિયાન કે જે સમય છે આ સમયનો તકાદો છે. કારણ કે ત્રણ પેઢીને જે કંઈ નુકસાન થયું છે, એટલું બધું નુકસાન થયું છે કે હવે સમગ્ર દેશમાં જે રીતે જુદા જુદા આંદોલનો ચાલી રહ્યા છે અનામત માટે, એને શાંત કરી શકાય એમ નથી. બીજી સૌથી મહત્વની બાબત એ છે આમાં કે જ્યારે તમે 50% અનામત તમે આપેલો છે એસટી એસસી ને ઓબીસી થઈને, અને જ્યારે એ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જાય છે, નોકરી માટે જાય છે, ત્યારે જેમના વધારે પર્સન્ટેજ હોય છે એ લોકો અનામતમાં ત્યારે એ લોકો એડમિશન લેતા નથી અને એ લોકો ઓપનમાં લે છે. તો ખરેખર તો પરિસ્થિતિ સમાજમાં છેલ્લા 10 વર્ષનો મેં જે અભ્યાસ કરેલો છે એ આંકડાઓ એમ કહે છે કે 50% ઉપરાંત જે લોકો પાસે વધારે પર્સન્ટેજ છે અને એ લોકો એસટી એસસી ઓબીસીમાં જેમનો સમાવેશ થયેલો છે એવા 20-22% વધુ એડમિશન લે છે. એટલે એમ કહી શકાય કે 50-20-22 70-72% એડમિશનો કે નોકરીઓમાં દરેક જગ્યાએ એમને મળે છે. હવે આને કારણે શું છે કે અન્ય સમાજના લોકોને એમ લાગે છે કે અમને ભારે અન્યાય થઈ રહ્યો છે, અને અન્યાય ક્યાં સુધી સહન કરે એ વિચારો તમે. એક બાજુ 50% અને એક બાજુ 75-80% એડમિશન ન મળતા હોય તો એનો રસ્તો એ નથી કે જેને આપેલું છે તે લઈ લેવું,
એવો એનો અર્થ નથી ને એવો આપણે કરી પણ ન શકીએ કારણ કે એક વખત આપ્યા પછી લેવું એટલું સહેલું નથી એટલે જ્યારે પણ કેન્દ્ર સરકાર આ જેમ વિચારતી હોય કે અમુક જ્ઞાતિને માંથી દૂર કરવું એ શક્ય નથી હા તમે ઉમેરો કરી શકો એમાં થોડા ઘણા સુધારો કરી શકો જે રીતે આર્થિક રીતે સદ્ધર છે વધારે એમાં એ લોકોને તમે બાદ કરી શકો એની સાથે જેની જરૂરિયાત છે એમને તમે આપી શકો ને આપવું જોઈએ એમાં કશું જ ખોટું નથી તો આ સંજોગોમાં હું સ્પષ્ટ છેલ્લા બે વર્ષથી ચર્ચામાં કહેતો રહ્યો છું કે અનામત આપી શકાય છે બંધારણમાં સુધારો કરીને આપી શકાય છે આપવું જોઈએ એમાં કશું જ ખોટું નથી. અરે એમ જી કાશ્મીરા બેને પણ એ સવાલ ઉભા થયા કે ભ્રષ્ટાચાર પણ એટલા જ ચાલી રહ્યા છે, એક તરફ આપ અનામત પણ આપી રહ્યા છો પણ બીજી તરફ ભ્રષ્ટાચાર છે. શું આ પાટીદાર અને જાટ આંદોલનને નાથવા માટેનો આ પ્રયાસ છે? ફક્ત આજે આંદોલન થઈ રહ્યા છે એના મૂળમાં જવાની જરૂર છે. ફક્ત ને ફક્ત જેમ ભાઈએ કહ્યું તેમ એસપીજીના પ્રવક્તાએ કે લટકતું ગાજર એ દરેક સમુદાયને દરેક સમાજને દેવાની આ ભાજપની જ્યાં જ્યાં સરકાર છે ત્યાં એ લોકોને આદત છે. તમે ગુર્જર લોકોને 20% અનામત આપ્યો, એ લોકોએ ઠરાવ પણ પાસ કર્યો અને સુપ્રીમ કોર્ટે એ નિર્ણય રદ કર્યો. સેમ એવી રીતે એટલે લોકોને મૂર્ખ બનાવ્યા. સેમ ગુજરાતમાં પાટીદારોના આંદોલન વખતે આનંદીબેન ને નીતિનભાઈ એ લોકોનો આંતરિક સરકારનો ઝઘડો જે હોય પણ તમે લોકોને મૂર્ખ બનાવો, એક મોટા સમુદાયને મૂર્ખ બનાવો એ ક્યાંનો ન્યાય છે? એ લોકોએ પણ 20% અનામતને બદલે કેટલા બધા લાભો વિદ્યાર્થીને મળશે ને આ મળશે ને ઓલું મળશે ને મસ્ત મોટી જાહેરાતો કરીને પ્રોગ્રામો કર્યા, વિજયોત્સવ મનાવ્યા અને ફટાકડા ફોડ્યા. સેમ સુપ્રીમ કોર્ટે કેન્સલ કર્યું કે આવું કોઈ રાજ્ય સરકાર ન આપી શકે. લોકોને ફક્ત ને ફક્ત મૂર્ખ બનાવે છે. ફરી વાર લોકોને નવું સપનું, ખોટું સપનું બતાવવું, લોકોને મૂર્ખ બનાવવાનો કિમ્યો આ કેન્દ્ર સરકાર આ પંચ દ્વારા કરી રહી છે. દોહરાવું છું જી જી, આ સ્વપ્ન ક્યારે સાકાર થશે? આરએમજી મારો અવાજ આપના સુધી આવે છે? જી પુરવીનજી. હેલો. હા, મારો અવાજ આવે છે આપના સુધી? હા, અવાજ સંભળાય. જી જી, કાશ્મીરાબેન ઘણા બધા આરોપ લગાવી રહ્યા છે, ફક્ત સ્વપ્ન બતાવે છે બીજેપી, સાકાર ક્યારે કરશે? વિરોધ પક્ષનું કામ ફક્ત ને ફક્ત વાયાત આરોપો કરવાનું છે. આજે આ અંગેની ચર્ચા વિધાનસભા પણ ગઈકાલે કરવામાં આવેલી અને માનનીય મંત્રીશ્રીએ પણ કહેલું કે જે કંઈ પુરાવા હોય પુરાવા રજૂ કરો. અમે કોઈ પણ જાતના પગલાં લેવા માટે હિચકિચાર કરીશું નહીં. આજે સવાલ એ છે કે આપણા દેશની અંદર અનામતની શરૂઆત 1932 કરવામાં આવી. અનામત જે છે એ છત્રપતિ શાહુ મહારાજે એમનું જે કોલ્હાપુર સ્ટેટ હતું એની અંદર એની શરૂઆત કરી. ત્યારબાદ મદ્રાસ પ્રેસિડેન્સીની અંદર, બોમ્બેની અંદર અને અંગ્રેજોએ પણ પોતે 1942 પછી એની દાખલ કરીને બંધારણની અંદર એસસી એસટી માટે જોગવાઈ કરવામાં આવી છે. જ્યાં સુધી એસીબીસીનો સવાલ છે ત્યાં સુધી કમિશન મારફતે જે કોઈ ભલામણો આવે એના આધારે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર નિર્ણય કરતી હોય છે. એટલે આમાં કોઈ રાજકીય લોલીપોપ કે કોઈ લોભ કે લાલચ આપવાનો સવાલ જ નથી. આ બધો વૈજ્ઞાનિક ઢબે માહિતી ભેગી કરીને અભ્યાસ કરીને જે તે પંચ પોતે અને આ પંચોની અંદર નિષ્ણાત જે રિટાયર્ડ હાઈકોર્ટ કક્ષાના જે જજ હોય છે એની નિમણૂક કરવામાં આવતી હોય છે. એટલે એમની તટસ્થતા વિશે કોઈ શંકા કરવી ન જોઈએ. સવાલ એ છે કે આજે દેશભરની અંદર પછાત જ્ઞાતિમાં ઉમેરો કરવા માટેની માગણીઓ ઘણી બધી આવતી હોય છે અને એટલા જ માટે જે વહીવટી પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા પૂરી કરવી પડે. અને હાલમાં ગુજરાતની અંદર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે 146 જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે અને કેન્દ્રની અંદર પણ આપણે જે યાદી બનાવવામાં આવી છે એમાં પણ 105 જેટલા જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સવાલ એ છે કે આપણે 1953ની અંદર કાકા કાલેલકર પંચ નિમવામાં આવેલું, એના અહેવાલ ઉપર કોંગ્રેસ સરકારે કશું ના કર્યું. પછી 78ની અંદર માંડલ કમિશનની રચના કરવામાં આવી અને એનો રિપોર્ટ 1980માં આવ્યો અને એનો અંગેનો નિર્ણય રાજ્ય સરકારે પાછળથી કર્યો છે. અને આપણા દેશની અંદર અધર બેકવર્ડ ક્લાસ જે છે એની સંખ્યા પણ જુદા જુદા રાજ્યોની અંદર હજારોની સંખ્યામાં થતી હોય છે.
આનો જે ક્રાઇટેરિયા છે આર્થિક ક્રાઇટેરિયા નથી, પરંતુ સામાજિક અને શૈક્ષણિક રીતે જે જ્ઞાતિઓ પછાત છે ઐતિહાસિક કારણોસર એનો આમાં સમાવેશ કરવામાં આવે છે. મારે એ પણ સ્પષ્ટતા કરવી જોઈએ કે અનામત બે પ્રકારની હોય છે, એક રાજકીય અનામત અને બીજી નોકરી અને શૈક્ષણિક સંસ્થાઓમાં. જે નોકરીની અંદર જે અનામત છે એની કોઈ પણ જાતની સમયમર્યાદા બાંધવામાં આવી નથી, પરંતુ રાજકીય અનામત જે છે અનુસૂચિત જાતિ જનજાતિ માટેની એની 10-10 વર્ષ સુધી પાર્લામેન્ટ પોતે લંબાવતી હોય છે અને 70 વર્ષથી આપણે એની મુદત લંબાવી છે. સવાલ એ છે કે આજે ઓબીસીની અંદર જે લોકો ક્રિમી લેયર છે, જે લોકો 65% સંપન્ન માણસ હોય છે, એ લોકો લાભ ન લઈ જાય એટલા માટે એની આર્થિક મર્યાદાઓ દાખલ કરવામાં આવેલી છે. અને રાજ્ય સરકાર જે છે એ પોતે આ બાબતની અંદર ખુલ્લું મન રાખે છે. ભારત સરકારે પણ પોતે જ્યારે હવે કમિશન નવું બનાવવાની નિર્ણય કર્યો છે ત્યારે આ આખી પ્રક્રિયા જે છે એ વહીવટી પ્રક્રિયાના બદલે હવે એને ઉડા અભ્યાસ કરીને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો નિર્ણય કરશે. એટલે આમાં કોઈ લોલીપોપ આપવાનો સવાલ નથી. સવાલ એ છે કે આંદોલનો બાદ, 8-8 આંદોલનો થયા ત્યાર બાદ આ સરકાર જાગી છે. હવે નવા કમિશનની જયારે વાત થઈ રહી છે ત્યારે હજી પણ એવું ચાલી રહ્યું છે, જે લોકો આંદોલન કર્યા છે કે હજી પણ લોલીપોપ આપવાની વાત થઈ રહી છે, હજી પણ કોણીએ ગોળ ચોંટાડવાની વાત થઈ રહી છે. પ્રોફેસર, આપની પાસેથી જાણવા ઈચ્છીએ છીએ, કારણ કે આપનું ઘણું બધું રિસર્ચ છે, આમાં આખરે કેવી રીતે કામ કરશે, કેવી રીતે મળશે અનામત, કઈ જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવશે, અને હજુ પણ રાજ્યમાં કેટલી પેન્ડિંગ છે અરજીઓ એ અંગે પણ આપણે તો હજી સુધી વાત નથી કરી શક્યા. જ્યારે અનામત અંગે કેન્દ્ર સરકાર વિચારી રહી છે ત્યારે સમગ્ર બાબતોનો અભ્યાસ કરશે અને એ ન્યાયાધીશોને પણ અંદર સમાવવામાં આવશે, અને એવી રીતે કરવું જોઈએ કે જેથી જેમને અનામત મળી રહ્યું છે એમને પણ મન દુઃખ થાય અને જેમને જરૂરિયાત છે એમને મળે. આજે સમગ્ર દેશમાં તમે જુઓ તો જુદા જુદા રાજ્યોમાં અનામતની માગણીઓ થઈ રહી છે, અને માત્ર પાટીદારો નહીં, બ્રાહ્મણો, વાણિયા, મુસ્લિમો, તમામ જે બાકી રહેલી એસટી એસસી ઓબીસી સિવાયની તમામ જ્ઞાતિઓનો અભ્યાસ થવો જોઈએ, અને તમામ જ્ઞાતિઓમાં જેમને જરૂરિયાત છે એમને મળવું જોઈએ, અને જેમને આપેલું છે એમને લેવું ન જોઈએ, પણ જેમને જરૂરિયાત છે એમને તમામને મળવું જોઈએ. આ જો ન કરવામાં આવશે તો હવે સમગ્ર દેશમાં જે પરિસ્થિતિ પેદા થઈ રહી છે એને કારણે વર્ગ સંઘર્ષ ઉભો થશે, અને વર્ગ સંઘર્ષ ઉભો ન થાય, તમામને ન્યાય મળે. આજે તમે જુઓ કે દેશના 90% લોકો ગરીબ અને મધ્યમ વર્ગમાં એનો સમાવેશ થાય છે. આ તમામને જરૂરિયાત છે સરકારની મદદની, સીધી આડકતરી. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને એ રીતે એનો ઉકેલ લાવવો જોઈએ જેથી સમાજમાં જે અસંતોષ છે, જે વર્ગ સંઘર્ષની સ્થિતિ પેદા થાય એવી સંજોગો છે એ ન થાય. વિકાસ તરફ આગળ જાય, કારણ કે આ આંદોલનોને કારણે ગુજરાતને એટલું બધું નુકસાન થયું છે, સમગ્ર દેશને નુકસાન થયું છે, અને એ આ દેશને પોસાય એમ નથી. એટલે આનો કાયમને માટે એવો સરસ ઉકેલ લાવવો જોઈએ કે જેમને જરૂર છે એ તમામને મળે. જી, એટલે ટૂંકમાં એ રીતે સમજવાનો પ્રયત્ન કરે કે જો માની લો કે પાટીદારોને મળી જાય અનામત, પરંતુ કાલે ઉઠીને બીજા કોઈ વર્ગ છે તે આવા પ્રકારના આંદોલન કરવા માટે ઉભો ન થાય, એ માટે બધાને સાચવીને ચાલવા પડશે. હા જરૂર, કારણ કે બધાને જ લો. હવે જે લોકો એસટી એસસી ઓબીસીમાં નથી એ સિવાયની તમામ જ્ઞાતિ ધર્મનો ભેદભાવ વિના તમામને સાથે લો, અને જેમને જરૂરિયાત છે એ તમામને આપો, એ રીતે જ વ્યવસ્થા કરવી જોઈએ. જી જી, પુરવીનભાઈ. ખરેખર જો હું જો અનામતની વાત કરું અને આર એમ પટેલ સાહેબને બી એમના પ્રશ્નોને જવાબ પૂછવો છે, પણ સૌથી પહેલા એક જ વસ્તુ કરી કે આપણા ભારત દેશના આપણા બંધારણમાં સમાન હકની વાત કરી છે કે દરેક વ્યક્તિને સમાન હકને સમાન દરજ્જો મળે છે. જે રાજકીય અનામતની વાત કરી તો હું ખાલી એક જ પ્રશ્ન પૂછવા કે રાજકીય અનામત હોય તો દરેક ક્ષેત્રે હોવી જોઈએ, રાજકીય દરેક ક્ષેત્રે. મુખ્યમંત્રી પદમાં બી અનામત હોવી જોઈએ, દેશનો વડાપ્રધાન હોય એમાંય અનામત હોવી જોઈએ, ગવર્નર હોય એમાંય અનામત આપો. તમે દરેક ક્ષેત્રમાં કેમ દરેક સમાજના વ્યક્તિને કોઈ મુખ્યમંત્રી ના મળવો જોઈએ? તો અનામત આપીએ તો ખરેખર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને પક્ષોની વાત કરું. આજે હું એક સામાજિક સંગઠનનો વ્યક્તિ એટલે હું સામાજિક વાત કરીશ, કોઈ પક્ષની વાત કરું. પણ સૌથી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે દેશની આઝાદીમાં કોંગ્રેસ હતી. જેમ તમે જુઓ તો 1978માં જે રીતે રચના કરવામાં આવી, 1980માં એનો અમલ કરવામાં આવ્યો, 90માં સરકારે સ્વીકારી માંડલ કમિશન, આ જે ધીરે ધીરે આવતા ગયા. પછી રહી વાત આ કેન્દ્ર સરકારની રાજ્ય સરકારની સાહેબે નીતિની વાત કરી, તો હું એમ કહું કોઈ એક સ્તરે કોઈ એક જાતિ રાજ્યમાં સવર્ણ તરીકે દર્શાવવામાં આવે છે અને કેન્દ્રમાં એ જ જાતિ ક્યાંક ઓબીસીમાં હોય છે,
એનો વિપરીત કરીએ તો કોઈ એક જાતિ રાજ્ય સ્તર રાજ્ય કક્ષાએ ઓબીસી નો લાભ રહી છે, એ જ રાજ્ય એ જ જાતિ કેન્દ્રમાં ઓબીસીમાં નથી આવતી. તો આ જે ભેદભાવની નીતિ છે, તો ખરેખર આ ભાજપ હોય કોંગ્રેસ કોઈ પણ રાજકીય પક્ષોએ અનામતનો પ્રશ્ન લઈ અને પોતાની વોટ બેંકો મજબૂત કરી છે અને ક્યાંક ને ક્યાંક જાતિ આધારિત રાજકારણ કરવું, અનામતને લઈને ક્યાંક ને ક્યાંક કરવું, ખરેખર જો આની પાછળ જેને બી અનામત આપી છે એનો પણ પૂરેપૂરો વિકાસ થયો નથી. એની બીજી તરફ જોઈએ તો આઝાદીના 70 વર્ષ પછી આજે જેને ખરેખર જરૂરિયાત છે, જે પોતાની માંગ લઈને બહાર નીકળે છે, એના ધોકા મારવામાં આવે છે અને વિધાનસભા જે લોકશાહીનું મંદિર કહેવાય એમાં આજે ગુજરાત રાજ્યમાં પ્રશ્ન ઉઠાવ્યો કે પાટીદાર સમાજના જે આંદોલનમાં કોઈ પણ વ્યક્તિનું ગોળી વાગી અને કોઈનું મૃત્યુ થયું નથી અને કહે છે કે 6 વ્યક્તિ મરી ગયા. ખરેખર ગુજરાત રાજ્યમાં 14 જણા સમાજના શહીદ થઈ ગયા હોય અને આજે ચૂંટણી ટાણે જ્યારે તમને જ્યારે વોટ દેખાતા હોય તો એવા સમય દરમિયાન કેમ આવો છો? જો કેન્દ્રની નીતિ અલગ હોય તો રાજ્યની નીતિ કેમ અલગ હોય? રિસર્ચ થવું જોઈએ, તો રિસર્ચ થવું જોઈએ. બીજો પ્રશ્ન બેન મારો અહીંયા એ છે કે જે 39 જ્ઞાતિને સમાવેશ કરવામાં ગુજરાત રાજ્યમાં, એવી રીતે કેન્દ્રની વાત કરીએ તો બંધારણમાં જે NCVC કમિશન એની કલમ 11 એવું કીધું છે કે દર 10 વર્ષે આની સમીક્ષા થવી જોઈએ. તો 70 વર્ષ સુધી સમીક્ષા કેમ ના કરી એનો જવાબ પણ અમારા કોંગ્રેસના નેતા આપે અને એની વિરુદ્ધમાં આની પહેલા એક વાર બી ભારતીય જનતા પાર્ટીની ગવર્નમેન્ટ હતી 96 વાજપેયી સાહેબની, તો એ સમય દરમિયાન અને આજથી હવે બરાબર 1 વર્ષ પછી આ 10 વર્ષનો સમયગાળો પદે, તો હું બંને રાજકીય પક્ષોના નેતાઓને પૂછવા માંગુ છું, હાલની તારીખે કરંટ પોઝિશનમાં જોઈએ તો લોકસભામાં BJPની મેજોરિટી છે સામે રાજ્યસભામાં હાલ કોંગ્રેસની, તો બંને પક્ષો બંને પક્ષના નેતાઓ ભેગા થઈ અને જે સમાજના જે અનામતનો જે લાભ માંગે છે કે જે મળે છે તો એના માટે બંને પક્ષો ક્યારે ભેગા થઈને ક્યારે સાચી વાત કરશે? કાશ્મીરાબેન, સમીક્ષા શા માટે અત્યાર સુધી નથી થઈ અને હવે શું થવી જોઈએ આ સમીક્ષા? ચોક્કસ થવી જોઈએ, હું પૂર્વિનભાઈ સાથે સહમત જ છું, પણ હું તમને એક રીઝન દઉં કે અત્યાર સુધી આવા જ્ઞાતિય આંદોલનો એટલે નહોતા થતા કે જે માળખું હતું, આ બે માટે અનામત માટે આંદોલન થાય છે, એક શૈક્ષણિક માટે અને એક નોકરી માટે. અત્યાર સુધી કોંગ્રેસના રાજમાં જે શૈક્ષણિક માળખું હતું એ ખરેખર લેવલ માટેનું હતું. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો, સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને અને ફીના ધોરણો એટલા ઊંચા નહોતા, લોકોને વાલીઓને પોસાઈ શકે એવા ફી ધોરણ હતા, એટલે આવા આંદોલન નહોતા કરવા પડતા. જ્યારથી રાજ્યમાં ભાજપની સરકાર આવી છે ત્યારથી ફીઝના ધોરણો ઊંચા, હાઈ ને હાઈ. તમને સેલ્ફ ફાઇનાન્સ કોલેજો એટલી બધી મંજૂરી આપી દીધી ભ્રષ્ટાચારનો ની ગંગોત્રી જે પટેલ સાહેબ કે છે એ મૂળ તો ભાજપની છે. સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો કરી દીધી, સરકારી સ્કૂલ કોલેજો બંધ કરી દીધી, એટલે લોકોને આ પોસાતું નથી. શિક્ષણ જે દિવસે ને દિવસે મોંઘું થતું ગયું એના હિસાબે પછી એવો વિચાર આવ્યો કે આપણે આંદોલન આપણે પણ આપણો સમાજ પણ અનામતમાં હોવો જોઈએ, અને એટલે જ આંદોલનની શરૂઆત થઈ. મારી વિનંતી છે અત્યારના કેન્દ્ર સરકારને કે તમે જે આ રાફડા ફાટી નીકળ્યા છે, જે શિક્ષણને એક કમાવાનું સાધન બનાવી દીધું છે, એની ઉપર કાપ મૂકો, એક સરખું ફીનું ધોરણ નક્કી કરો, સામાન્ય લોકોને પણ અનામતનો વિચાર ન આવે એવું તમે માળખું રાખો અને શિક્ષણ સસ્તું કરો, તો ચોક્કસ આ વર્ગ વિગ્રહની જે રજનીકાંતભાઈએ જે ગંભીરતા બતાવી છે એ ચોક્કસ જો હજી ભાજપ નહીં વિચારે, હજી સરકાર નહીં વિચારે, તો આવનારા દિવસોમાં બધી જ જ્ઞાતિ, પછી એ વાણિયા હોય, બ્રાહ્મણ હોય, સોનીવાળા હોય, પટેલ હોય, બધા જ રોડ ઉપર ઉતરી જશે, કારણ કે બધાને હવે આ પરવડતું જ નથી. જી જી જી, નથી પરવડતું. અરે જી, કાલેચાર યુનિવર્સિટી, એટલે જ કહી છે કે આ બંધ કરો, આ આ આ વેપલો, આ વેચાણ સરકાર બંધ કરે. હા હા જી જી, ના ના, જે લોકોને અન્યાય ન થાય એટલા માટે યુવા સ્વાવલંબન યોજના તમામ લોકો માટે દાખલ કરી છે. હા, અચ્છા, કેટલો લાભ મળે છે? જી, યુવા સ્વાવલંબન યોજનાનો અભ્યાસ કરી એનો લાભ લોકોને મળે માટે પ્રયત્ન કરો. હા હા, 1000 કરોડ, પણ તમે આ યોજના 1000 તમે યોજના દાખલ કરી છે પણ એનો અમલ તો ક્યાંય દેખાતો નથી, અમલ તો ક્યાંય રાજ્યમાં થતો હોય એવું દેખાતું નથી. અમલ ચાલુ થઈ ગયો. જી, કોઈને દેખાય છે, કોઈને નથી દેખાતો. પૂર્વિનભાઈ ની એક વાત સાથે હું સંમત છું, ઉચ્ચ ન્યાયાલયો છે એમાં પણ અનામતની પ્રથા દાખલ કરવી જોઈએ. રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિના જે પદો છે
એમાં પણ દાખલ કરવી જોઈએ. બાકી ક્યાં રહેશે? ના ના, બધી જગ્યાએ દરેક સમાજના લોકોને ન્યાય મળે, દરેક સમાજના લોકોને પ્રતિનિધિત્વ મળવું જોઈએ. એના માટે જ મારે આરામ પટેલ સાહેબને કોઈ દિવસ પાટીદાર સમાજ જે આપ્યું છે, ગુજરાતનું આયોગ છે આપણે સુજ્ઞાબેન ભટ્ટનું, એમાં કેટલી પેન્ડિંગ અરજી કેટલીક જાતિઓની હતી અને ફક્ત એકે પટેલના ટેલિફોનિક રજૂઆતના આધારે સીધી એ રજૂઆત સાંભળી, ટેલિફોનિક રજૂઆત સાંભળી અને સરકારે એ જાહેરાત પણ આપી દીધી અને એમાં વાંધા રજૂ કરવા અને રજૂઆતો સામે સાંભળવા માટેની મુદત બી આપી દીધી કે આટલા દિવસમાં કરવું એમ કામ. પણ એ પહેલા કેટલાની પેન્ડિંગ હતી એ હું જાણવું જરૂરી છે. આપણે જણાવવા માંગુ કે એકે પટેલ સાહેબ જે છે અમારા વિસનગરના, એમના થ્રુ આજ પાટીદાર સમાજને જે અનામતની માંગ છે એમાં કાયદાકીય લડત લડી રહ્યા છે. આપે જે કીધું માત્ર ટેલિફોનિક વાર નહીં, ઘણી બધી વાર એ રૂબરૂ હાજર ગયા છે, એમની સાથે હું પણ ગયો છું ઘણી બધી વાર, અમે રજૂઆત કરી છે. એટલે એનો એવો એવો નથી બેલીમ સાહેબ, એટલે મતલબ આપે જે કીધું સમજ છું, પણ તમારી વાત સાચી છે. માંગણીઓ કરે છે માત્ર કે ટેલિફોનિક દ્વારા નથી કે ભાઈ આ સરકાર ચૂંટણીઓ આવે છે એટલે કેવી રીતના ડરી રહી છે અને સેના આધારે, કેમ કે નોકરીનું જે છે નોકરી ઉભું કરવા જોઈએ, આપણે રોજગારી એ ઉભી નથી કરી શકી, સામે જે રોજગારી છે એને ઓછી કરી રહી છે આઉટસોર્સિંગ થી. તમે જુઓ નીચે જે નોકરીઓ છે, નાની નાની નોકરીઓ આઉટસોર્સિંગ થી ભરવાનું ચાલુ કરી દીધું છે. નીચે જે સામાન્ય સામાન્ય સમાજના લોકો જે નાની નોકરી કરે છે એ તો નોકરી પતી ગઈ બેન, એ પણ ખુરશીની નીચે જો પૈસા આપો તો. અનામત જી હા, ઓબીસી કમિશન નવું બનશે, પરંતુ કયા પ્રકારના ધારાધોરણ હશે? પ્રોફેસરજી આપની પાસેથી આર્થિક સ્તરના પાયમાના કયા હશે, કેવી રીતે મૂલ્યાંકન કરવામાં આવશે હવે આનું? અત્યાર સુધી જ્યારે સમગ્ર દેશમાં જુદા જુદા રાજ્યોમાં અનામતની માગણીઓ થઈ અને જે તે રાજ્ય સરકારોએ એની ભલામણ પણ કરી, પરંતુ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ રીતે કહ્યું કે 50% વધારે અનામત આપી શકાય નહીં. એટલા માટે કહ્યું કે એસટી એસસી અને ઓબીસી તેને જે 50% અનામત થાય એથી વધારે ન આપી શકાય, પણ ક્યારે આપી શકાય? સતત 2 વર્ષ દરમિયાન જ્યારે ચર્ચા થઈ જુદી જુદી ચેનલોમાં, ત્યારે મેં સતત કહ્યું છે કે અનામત આપી શકાય, કઈ રીતે આપી શકાય, કે ભારતના બંધારણમાં સુધારો કરીને આપી શકાય. અને જ્યારે આજે આ અંગેની જાહેરાત કેન્દ્ર સરકાર કરવા માંગે છે, કંઈક કરવા માંગે છે, તો ત્યારે ભારતના બંધારણમાં સુધારો કરવો પડશે. અને સૌથી મહત્વની બાબત તો એ છે કે જ્યારે પણ ભારતના બંધારણમાં સુધારો કરવા માટેનું બિલ રજૂ થશે ત્યારે બધા જ એને સાથ આપશે. એટલા માટે કે એસટી એસસી ઓબીસીને એનાથી કોઈ નુકસાન થતું નથી, પહેલી સૌથી મહત્વની બાબત એ છે. બીજું કે એ તમામને ચૂંટણીમાં જીતવા માટે બીજા જે એસટી એસસી ઓબીસીમાં જેમનો સમાવેશ નથી થયેલો એમના મતની જરૂર પડે છે. અગાઉ પણ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસે જે 20% માટે અનામત બિલ અનામત મળવી જે બિલ રજૂ કર્યું, ત્યારે એમને પણ મેં કહ્યું હતું કે આ રીતે રાજ્યની વિધાનસભામાં બિલ રજૂ કરવાનો કોઈ અર્થ નથી. કેન્દ્રમાં આજે ભાજપ સરકાર સત્તામાં છે તો ભાજપે બિલ રજૂ કરવું જોઈએ કેન્દ્રમાં અને આ અંગેનું. અને જો ભાજપ રજૂ ન કરે તો કોંગ્રેસ પોતે પણ, એની પાસે 44 લોકસભાના સભ્ય છે, રાજ્યસભામાં છે, અન્ય પક્ષોનો સાથ લઈને કોંગ્રેસે પણ કેન્દ્રમાં બંધારણમાં સુધારા માટેનું બિલ રજૂ કરવું જોઈએ. અને ભલે બહુમતી ના મળે તો ઉડી જશે, તેથી વિશેષ શું, પણ એક બાબત સ્પષ્ટ થઈ જશે કે કોણ એને સાથ આપવા માંગે છે. આ સંજોગોમાં ખરેખર કેન્દ્રમાં અનામત આપી શકાય છે બંધારણમાં સુધારો કરીને, ને એક વખત બંધારણમાં સુધારો કર્યા પછી સુપ્રીમ કોર્ટનું કામ તો એ છે કે બંધારણનો અર્થઘટન કરવાનું છે. સુપ્રીમ કોર્ટનું કાયદા બનાવવાનું કામ નથી, સુપ્રીમ કોર્ટનું કામ બંધારણ અર્થઘટન કરવાનું છે. કાયદા બનાવવાનું કામ બંધારણમાં લોકસભા રાજ્યસભાનું છે અને એ થઈ શકે છે. એટલે આજે જે કંઈ વાતો ચાલે છે, જે કરવામાં આવી છે, એ શક્ય છે. માત્ર એટલું જ ધ્યાનમાં રાખવું જોઈએ કે એસટી એસસી ઓબીસીમાં જેમનો સમાવેશ થયેલો છે એમાં કોઈ ફેરફાર ન થાય, અને બાકીના ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ વિના બાકી રહેલી જુદા જુદા રાજ્યોની તમામ જ્ઞાતિઓનો અંદર સમાવેશ થવો જોઈએ અને જેમને જરૂર છે એમને મળવું જોઈએ. જી જી, જેમને જરૂર છે તેમને મળવું જોઈએ. પરંતુ એક વાત અહીંયા ખાસ નાખવામાં આવી રહી છે, આરિમજી આપને પૂછવા ઈચ્છીશ, કારણ કે ઓબીસીની યાદીમાં નવી જાતિનું નામ જોડવા અથવા હટાવવા માટે સંસદની મંજૂરીની જરૂર પડશે, રાઈટ? તો શું હટાવી શકે છે આ જ્ઞાતિઓને?
રિસર્ચ ના આધારે? કમિશન ના અહેવાલ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે કમિશન ની જે ભલામણ છે એ ખૂબ મહત્વની છે. અને મેં અગાઉ પણ કહ્યું એ પ્રમાણે હાલના બંધારણની અંદર જે સોશિયલી બેકવર્ડ છે એના માટે જ ફક્ત અનામત છે. ધાર્મિક ધોરણે અનામતો જયારે કરવામાં આવી છે, રદ કરવામાં આવી છે. આર્થિક ધોરણે જે અનામતો કરવામાં આવી છે એને પણ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે રદ કરેલી છે. અને એ બાબત અત્યારે પડતર છે. સવાલ એ છે કે આજે 50% વાત કરી એમાં જે જગ્યાઓ બેકલોગની હોય, કેરી ફોરવર્ડ થયેલી હોય, એ જગ્યાની અંદર 50% થી પણ વધારે જગ્યાઓ એક સાથે ભરી શકાય એવો બંધારણ સુધારો આર્ટિકલ 16(4)(b)ની અંદર 81માં અમેન્ડમેન્ટથી કરવામાં આવ્યો છે. એટલે જે બેકલોગની જગ્યાઓ હોય, કેરી ફોરવર્ડ થતી હોય, એ જગ્યાઓ ભરવાની અંદર 50% ની મર્યાદા લાગુ પડતી નથી, એ પણ આપણે જાણવું જોઈએ. સવાલ એ છે કે આજે 6000 જ્ઞાતિઓ છે દેશની અંદર, અને ભાઈ કહેતા હતા કે રોટેશનની અંદર દરેકને હોદ્દા આપો, એ વ્યવહારુ સૂચન નથી, એ શક્ય નથી બનવાનું. સવાલ એ છે કે દેશની અંદર જે લોકો અનુસૂચિત જાતિના લોકો છે, અનુસૂચિત જનજાતિના છે, અને જે લોકોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે, એ ઉપરાંત જે લોકો રહી ગયા છે, એ લોકો પોતે એમની રજૂઆતો કાયદાની પ્રક્રિયા પ્રમાણે કરી શકે છે. ઉમેરવા પણ કરીએ છીએ. અને સામાજિક સમયનો અભાવ છે. સામાજિક અને શૈક્ષણિક, તમે તો સરકારની અંદર IAS અધિકારી તરીકે રહ્યા છે. આરએમ પટેલ સાહેબને મારે પૂછવું છે કે સરકારમાં તમે IAS અધિકારી તરીકે સેક્રેટરી તરીકે રહ્યા છો, આપણે બજેટની અંદર વિસંગતતા કેમ છે? કેમ કે જે વસ્તીનું ધોરણ છે, જે પછાત વર્ગોનું, જેમ આપણે કહીએ એમ કે 80% લોકો પછાત છે, 20% લોકો અન્ય જે શિક્ષિત ને સંપન્ન એ છે, તો 20% માટે 80% બજેટ વપરાય છે, અને 80% લોકો માટે 20% જ બજેટ હોય. રોકવાય છીએ આપણે એવું નથી. ક્રમશઃ રાજ્યના રિસોર્સિસ મર્યાદિત છે. અલગ અલગ રાજ્યોમાં આજે વંચિતો આ બારામાં આપને જોવા મળે છે. ત્યારે નરેન્દ્રભાઈ દેશહિતના અનેક નિર્ણયો લીધા છે. આમાં આ નિર્ણય એ સંસદમાં બહેસના અંતે આ દરજ્જો મળવાનો છે. એટલે સંસદમાં જયારે પણ હોય ત્યારે શંકરસિંહજીનો પક્ષ રાખે, રાજકીય રીતે જરૂર નથી. અગાઉ પણ આદરણીય શંકરસિંહજીએ નોટબંધીને, કોંગ્રેસ પક્ષે એ નોટબંધીને આ પ્રકારનું ગણાવેલું, સર્જિકલ સ્ટ્રાઇકને આ પ્રકારનું ગણાવેલું. પણ દેશ હિતનો નિર્ણય 125 કરોડની જનતાએ નરેન્દ્રભાઈના તમામ નિર્ણયો દેશ હિતના નિર્ણયો ગણ્યા છે, અને એના હમણાં જ 5 રાજ્યોની ચૂંટણીના પરિણામો આપણે જોયા છે. આ નિર્ણય પણ દેશ હિતનો નિર્ણય છે, અને સર્વાનુમતે બધા જ પક્ષો એમાં પોતપોતાનો મત રાખી શકવાના છે. એટલે બધું ખુલ્લું છે, પણ આને રાષ્ટ્રીય પરિપ્રેક્ષમાં જોવું જોઈએ, કોઈ રાજ્યના નહીં. બીજું, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલતી ભારતીય જનતા પાર્ટીની સરકાર સર્વાધિક લોકપ્રિય આ દેશના વડાપ્રધાન અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના નેતૃત્વમાં 5 રાજ્યોની ચૂંટણી હમણાં જ થઈ, એમાંથી 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી અને યુપીમાં જે પ્રકારે વિજય થયો, જીતો જીતુ વાઘાણીનું કહેવું છે કે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્યમાં આ મુદ્દાને જોવો જોઈએ, એક સારો નિર્ણય છે. જોઈશું, હવે સમય બતાવશે કે આ સારો નિર્ણય કોના માટે સારો સાબિત થશે. આપણી પાસે સમયના અભાવે આ ચર્ચાને રોકવી પડે છે. આપ સૌનો આભાર અમારી સાથે ડિબેટમાં જોડાવા બદલ. સમય બતાવશે આખરે ચૂંટણી પહેલા આ પંચ છે તે કોને સારો સાબિત થાય છે. નમસ્કાર.